गुड मॉर्निंग फ्रेंड्स, હું અજય ત્રિવેદી અને આજે આપણે ધોરણ 8 વિષય ગણિતમાં ચેપ્ટર 9 જોઈ રહ્યા છીએ. મિત્રો, નિત્યસમ અને તે ઉપરાંત બેઝિક પદાવલીઓના આપણે દાખલાઓ શીખી રહ્યા છીએ. આ બધા ચેપ્ટરો ધોરણ 9 અને 10 માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, તો બરોબર ધ્યાન આપજો. આજે આપણે જે 7 એક્ઝામ્પલ જોઈશું એ બધા આ ત્રણ સૂત્રો પર આધારિત છે. પહેલું સૂત્ર છે a + b કૌંસ બાર વર્ગ, એનું વિસ્તરણ કરીએ તો a² + 2ab + b² થાય. અને બીજું સૂત્ર જોઈએ તો a - b કૌંસ બાર વર્ગ, એનું વિસ્તરણ a² - 2ab + b² થાય. અને છેલ્લું સૂત્ર છે a + b અને a - b હોય તો એની જગ્યાએ આપણે a² - b² લખી શકીએ. હવે આ ત્રણેય સૂત્રો તમારે 10-10 વાર લખી અને તૈયાર કરવાના છે, બરોબર? તો ચાલો આપણે આજે પહેલો એક્ઝામ્પલ, એમાં છઠ્ઠા નંબરનો પહેલા જરા જોઈએ. અહીંયા મિત્રો આપણને x - 16 કૌંસ બાર વર્ગ આપ્યું છે. હવે અહીંયા જુઓ, કૌંસ બાર વર્ગ અને વચ્ચે માઇનસ, તો તમે અહીંયા જુઓ આ ત્રણ સૂત્રમાં આપણે બીજા નંબરનું જે માઇનસ વાળું સૂત્ર છે એનો ઉપયોગ કરીશું. એમાં પહેલા કૌંસનો વર્ગ માઇનસ, બે પછી બે કૌંસ લખવાના, પ્લસ છેલ્લા કૌંસનો વર્ગ. તો હવે આપણે અહીંયા શું કરીશું, તમે ધ્યાન આપો બરોબર, કે બરાબર પહેલા કૌંસનો વર્ગ માઇનસ બે પછી બે કૌંસ અને પ્લસ છેલ્લા કૌંસનો વર્ગ થાય. ક્લિયર? આટલું કર્યા પછી એની અંદર તમારે કિંમતો મૂકવાની છે. અહીંયા જુઓ આપણને એક્સ આપ્યા છે, એટલે એક્સ અહીંયા 16 અને 16 મૂકીશું. બરાબર કૌંસ છોડી દો, ચાલો કૌંસ છોડીએ તો એક્સ નો વર્ગ થાય માઇનસ આ ત્રણેય પદ નો ગુણાકાર. તો જુઓ અહીંયા 16 ગુણ્યા 2 એટલે 16 દુ કેટલા થાય, 32 એક્સ, અને પ્લસ 16 નો વર્ગ કરવો પડે. હવે 16 નો વર્ગ તમને ન આવડતો હોય તો 16 ગુણ્યા 16 કરવાના, 0 6 1, છાયું 36 નો છગડો, 6 1 6 3 9 9 ને 6 15 કેટલા આવ્યા, 256. તો અહીંયા કેટલા લખીશું આપણે, 256. તો આ આપણો મિત્રો અહીંયા ફાઇનલી જવાબ આવી ગયો, x² - 32x + 256. આ રીતે આ પહેલા દાખલાનો જવાબ. હવે ત્યાર પછી આપણે અહીંયા પહેલા દાખલાની રકમ લખીએ, જુઓ બરોબર, કે 15mn - 7 અને બીજા કૌંસમાં 15mn અને + 7 આપણને આપેલા છે. હવે જ્યારે આ રીતે આપેલું હોય ત્યારે તમે કૌંસ ખાસ જોવાનું, બંને કૌંસ કેવા છે, સરખા, ખાલી બંને કૌંસમાં ડિફરન્ટ કેટલો છે, માઇનસ અને પ્લસ નો. તો જુઓ અહીંયા આવું ક્યાં છે, તો આ રહ્યું છેલ્લા સૂત્રમાં, પ્લસ અને માઇનસ વાળા પદો છે. તો એની જગ્યાએ પહેલા કૌંસનો વર્ગ માઇનસ બીજા કૌંસનો વર્ગ લખી શકાય. તો આપણે અહીંયા લખીએ તો જુઓ, પહેલા કૌંસનો વર્ગ માઇનસ બીજા કૌંસનો વર્ગ, અહીંયા કેટલા લખીએ, 15mn, અને અહીંયા કેટલા લખીએ, 7. આ 15mn અહીંયા લખ્યા, 7 અહીંયા લખ્યા. હવે આપણે કૌંસ છોડી દઈએ તો મિત્રો 15 નો વર્ગ, હવે 15 નો વર્ગ એટલે 15 ગુણ્યા 15 કરીએ તો કેટલા થાય, 15 ગુણ્યા 15 એટલે 225. એમ નો પણ વર્ગ થાય આનો પણ, અને એન નો પણ વર્ગ થાય, અને ઓછા
सात नो वर्ग केटलो थशे ओगण पचास थई गयो। तो आ आपणो मित्रो अहींया जवाब आवी गयो, क्लियर। हवे आपणे सेकंड नंबर ना एक्जाम्पल मां जईए तो एनी रकम छे, ध्यान आपजो बरोबर, के 9x माइनस 5cd अने कौंस बार वर्ग आप्या छे। हवे तमे कौंस जुओ बरोबर, वच्चे शुं आपेलू छे माइनस अने कौंस नी बार वर्ग छे। तो आपणे बीजा नंबर ना सूत्र नो उपयोग करिए तो पहला कौंस नो वर्ग माइनस बे पछी बे कौंस अने प्लस छेल्ला कौंस नो वर्ग। तो अहीं जुओ आपणे लखीए तो पहला कौंस नो वर्ग माइनस बे पछी बे कौंस अने प्लस छेल्ला कौंस नो वर्ग थाय। હવે આપણે અહીંયા કેટલા લખીશું જુઓ, આ 9x લખવાના અહીંયા, અહીંયા પણ 9x અને છેલ્લા બે કૌંસમાં 5cd, અહીંયા પણ 5cd લખવાના, ક્લિયર। આટલું કર્યા પછી કૌંસ છોડી દઈએ, ચાલો। તો બરાબર આ 9 નો વર્ગ એટલે 9 ગુણ્યા 9, ઘણા સ્ટુડન્ટ સાબે નો ગુણાકાર 9 દુ 18 લખશે, 18 ન થાય। 9 નો વર્ગ એટલે 9 ગુણ્યા 9 થાય, તો 9 9 81 x સ્ક્વેર થાય, આ x નો પણ વર્ગ થાય, ઓછા આ 3 નો ગુણાકાર કરો, 9 દુ 18, 18 5 90, 18 5 90 અને x C અને D લખવાના, X C અને D પ્લસ, ચાલો આ 5 નો વર્ગ એટલે 5 ગુણ્યા 5 કરીએ તો 25, 10 ના લખી કાઢતા પાછા, કે 5 દુ 10, ઘણા સ્ટુડન્ટ્સ અહીંયા ભૂલ કરે છે એટલે ધ્યાન આપજો, અને C નો પણ વર્ગ અને D નો પણ વર્ગ થાય, બરોબર। આ આપણો અહીંયા જવાબ આવી ગયો। તો એને આ રીતે આપણે પરીક્ષામાં બોક્સ બનાવી દેવાનું, ભૂલવાનું નહીં આ બધી વસ્તુઓ, ઓકે। ચાલો હવે આપણે ત્રીજા નંબરનો દાખલો લઈ લઈએ, ચલો। એમાં ત્રીજા નંબરના દાખલાની અંદર આપણને રકમ આપી છે, એ લખી કાઢીએ, કે x માઇનસ 19 અને બીજા કૌંસમાં એક્સ પ્લસ 19 અને કૌંસ બાર વર્ગ, બરોબર। હવે જુઓ મિત્રો, અહીંયા વર્ગ નથી, એકચ્યુઅલી રકમમાં મિસ્ટેક છે એટલે અહીંયા વર્ગ નથી। હવે ત્રીજા નંબરની આપણી ઓરિજિનલ રકમ એક્સ માઇનસ 19 અને એક્સ પ્લસ 19 છે, બંને કૌંસ સરખા દેખાય છે, ખાલી માઇનસ અને પ્લસ નો ફેર છે। તો જુઓ અહીંયા તમને આવું અહીંયા છેલ્લા સૂત્રમાં જ દેખાય છે, તો પહેલા કૌંસ નો વર્ગ માઇનસ બીજા કૌંસ નો વર્ગ થાય। તો આપણે અહીંયા શું લખીએ જુઓ, બરાબર પહેલા કૌંસ નો વર્ગ માઇનસ બીજા કૌંસ નો વર્ગ, તો અહીંયા કેટલા લખીએ એક્સ અને અહીંયા કેટલા લખીએ 19, તો બરાબર આ x નો વર્ગ કરીએ અને ઓછા 19 નો વર્ગ, તો 19 ગુણ્યા 2 નથી કરવાના, 19 નું 38 ના થાય, 19 નો વર્ગ એટલે 19 ગુણ્યા 19 કરવાના, બે વાર ગુણાકાર, તો 9 9 81, 9 કા 9 ના 8 17, 1 9 7 16, કેટલા આવ્યા 361 આવે, કેટલા આવે 361। તો આ મિત્રો આપણો જવાબ આવ્યો x² માઇનસ 361 થાય। હવે આપણે સાતમા નંબરનો દાખલો પહેલા જરા જોઈ લઈએ, તમે જુઓ અહીંયા 9ab + 5 અને 9ab - 5 છે, સેમ પેટર્ન, સેમ દાખલો આના જેવો જ છે, પહેલા કૌંસ નો વર્ગ માઇનસ બીજા કૌંસ ના વર્ગ નો આપણે ઉપયોગ કરીશું, કારણ કે બંને કૌંસ સરખા છે, ખાલી પ્લસ અને માઇનસ નો જ ફેર છે,
तो आपणे अहींया जुओ बराबर पहला कंस नो वर्ग माइनस बीजा कंस नो वर्ग तो 9 ए बी अने अहींया केटला लखीशुं 5 હવે 9 નો વર્ગ એટલે 18 ના લખતા પાછળ 9 નો વર્ગ એટલે 9 ગુણ્યા 9 એટલે 81 એ નો પણ વર્ગ અને બી નો પણ વર્ગ થાય ઓછા હવે જુઓ અહીંયા 5 નો વર્ગ 5 નો વર્ગ એટલે 5 ગુણ્યા 5 એટલે કેટલા થાય 25 એટલે આપણો જવાબ આવ્યો 81 a સ્ક્વેર b સ્ક્વેર માઈનસ કેટલા આવે 25 ક્લિયર ચાલો હવે આપણે ચોથા નંબરના દાખલા તરફ આગળ વધીએ તો ચોથા નંબરની આપણી રકમ જરા લખી કાઢીએ તો 6x + 17 અને 6x + 1 લખી કાઢ્યો હવે જો અહીંયા અમે અહીંયા તમે જોઈ રહ્યા છો બંને કૌંસ સરખા નથી અહીંયા 17 છે અહીંયા 1 છે ચિહ્નો ખાલી સરખા છે તો આવું જ્યારે હોય ત્યારે ગુણાકાર કરવાનો મિત્રો તો કેવી રીતે આપણે કરીશું જો અહીંયા આ 6x લેવાના બરાબર 6x બરોબર અને આ આખો કૌંસ અહીંયા લખી કાઢવાનો 6x + 1 લખી કાઢ્યો ક્લિયર અને પછી તમારે કેટલા લખવાના + 17 અને પછી કૌંસમાં 6x + 1 લખવાના આટલું કર્યા પછી તમારે આ 6x નો જો અહીંયા આ 6x છે એનો આની સાથે ગુણાકાર અને 6x નો 1 સાથે એ રીતે આની સાથે અને આની સાથે ગુણાકાર કરવાનો ક્લિયર જો 6 ગુણ્યા 6 એટલે 36 x ગુણ્યા x એટલે x નો વર્ગ થાય અને પ્લસ આ પ્લસ 6 એકા 6 x ના x પ્લસ ગુણાકારમાં બરોબર ધ્યાન આપજો મિત્રો આ 17 ગુણ્યા 6 17 6 102 અને x ના x અને પ્લસ 17 ગુણ્યા 1 એટલે 17 એકા 17 ઓકે હવે આ જવાબ નથી હજી જો અહીંયા તમે બરોબર ધ્યાનથી જોશો તો આ બંને xx વાળા પદો છે એટલે સજાતીય પદો કહેવાય સમાન પદો કહેવાય અને જ્યારે સમાન પદો હોય ત્યારે એમના સરવાળા બાદબાકી થાય તો બરાબર અહીંયા લખીએ 36x² m ના m અને પ્લસ પ્લસ છે એટલે આ બેનો સરવાળો 102 વત્તા 6 એટલે વત્તા 108 થાય 108x વત્તા કેટલા આવે 17 આ આપણો ફાઇનલી જવાબ થશે ક્લિયર 36x² + 108x અને પ્લસ 17 હવે આપણે લાસ્ટ એક્ઝામ્પલ જોઈ લઈએ પાંચમા નંબરનો અને પાંચમા નંબરમાં મિત્રો જુઓ તમે અહીંયા રકમ આપણને આપેલી છે કે 3 - 5 mn અને બીજા કૌંસમાં 3 + 5 mn ઓકે આ રીતે આપણને આપેલું છે હવે તમે બંને કૌંસ ધ્યાનથી જરા જુઓ બંને કૌંસ સરખા જ છે ખાલી માઇનસ અને પ્લસ નો ફેર છે બરોબર કે નહીં તો હવે જ્યારે આવું હોય ત્યારે હવે તમને આવડે છે જુઓ a + b એ માઇનસ b હોય તો એની જગ્યાએ a² - b² લખાય તો અહીંયા આપણે કેવી રીતે લખીશું તો જુઓ અહીંયા શું લખાય પહેલા કૌંસ નો વર્ગ માઇનસ બીજા કૌંસ નો વર્ગ લખાય ક્લિયર પહેલા કૌંસમાં આપણે કેટલા લખીએ 3 અને બીજા કૌંસમાં આ લખવાના 5 mn ક્લિયર હવે તમે કૌંસ છોડી દો ચાલો 3 નો વર્ગ કરીએ તો 3 નો વર્ગ એટલે 3 ગુણ્યા 3 એટલે 9 થાય 3 દૂ 6 ના લખતા પાછા મોટા ભાગના સ્ટુડન્ટ શું ભૂલ કરે છે 3 દૂ 6 એ રીતે લખે છે
पांच नो वर्ग एटले पांचू पांचू पच्चीस अने एम नो पण वर्ग अने एन नो पण वर्ग थाय। क्लियर? तो आ आपणो अहींया जवाब आव्यो छेल्ला दाखलानो अने ए छे 9 माइनस 25 एम स्क्वेर एन स्क्वेर। बरोबर? तो आ ભાગની અંદર કુલ આપણે 7 એક્ઝામ્પલ જોયા મિત્રો, અને મને ચોક્કસ ખાતરી છે કે તમે ઘરે પ્રેક્ટિસ કરતા પણ હશો, અને સાથે સાથે જ્યાં તમને તકલીફ લાગે ત્યાં આ વિડિયોને રિવાઇન્ડ કરી અને ફરીથી બે વાર જોઈ લો, એટલે તમને આ બધા દાખલા આવડી જશે। તો નેક્સ્ટ વિડિયોમાં પાછા અગત્યના ઇમ્પોર્ટન્સ દાખલા સાથે ફરી મળીએ છીએ। ત્યાં સુધી ગુડ નાઇટ મિત્રો।